સિટી એજ્યુકેશનમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. હું ચાંદની દેસાઈ. આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 4 રવિશંકર મહારાજ જીવનચરિત્ર. તેના સ્વાપોથીના જે વિકલ્પો છે તેની સમજૂતી, એક એક વાક્યમાં પ્રશ્નોની સમજૂતી અને મોટા પ્રશ્નોની 3-4 વાક્યમાં જે પ્રશ્નોના જવાબ આવે છે તેની સમજૂતી આ છે આપણે આ વિડીયોની અંદર મેળવી. તો સૌથી પહેલાં જોઈએ લેખકનું નામ ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખ. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આવેલ બોક્સમાં લખો. અહીંયા હું તમને સીધા જવાબ જ આપીશ એટલે તમારો પણ સમય ખોટી ન થાય એટલા માટે. પ્રશ્ન 1. રવિશંકર મહારાજ પાઠના લેખકનું નામ જણાવો. ઉત્તર ડી. ધીરુભાઈ પરીખ. 2. મુખસેવક શબ્દનો શું અર્થ થાય છે? જવાબ ડી. કોઈ પણ અપેક્ષા વગર મૂંગા મૂંગા સેવા કરનાર. 3. લોક હૃદય પર સત્તા ચલાવનાર માટે લેખકે કયો શબ્દ વાપર્યો છે? ઉત્તર ડી. મહારાજ. પ્રશ્ન 4. મહારાજનું મૂળ નામ શું હતું? જવાબ એ. રવિશંકર. 5. રવિશંકર મહારાજના જન્મદિવસે કયો તહેવાર હતો? જવાબ એ. મહાશિવરાત્રિ. 6. પિતાજી પાસેથી મહારાજને શાની કેળવણી મળી? ઉત્તર બી. સુટેવોની. 7. આઝાદીની લડતમાં ઝંપલાવતા મહારાજે કયો ધંધો છોડ્યો? ઉત્તર સી. યજમાન નવૃત્તિનો. 8. ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને મહારાજના જીવનમાં શાનો પ્રવેશ થયો? ઉત્તર એ. લોક પ્રવૃત્તિનો. 9. મહારાજને આરોગ્યની ચાવીનું શિક્ષણ કોની પાસેથી મળ્યું હતું? ઉત્તર સી. માતા પાસેથી. પ્રશ્ન 10. રવિશંકર મહારાજને માણસાઈના દીવા કોણે કહ્યા છે? ઉત્તર ડી. ગાંધીજીએ. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. રવિશંકરના માતા પિતાના નામ જણાવો. ઉત્તર રવિશંકર મહારાજના માતાનું નામ નાથીબા અને પિતાનું નામ શિવરામભાઈ હતું. 2. બાળપણમાં રવિશંકર મહારાજનો જન્મ સ્વભાવ કેવો હતો? ઉત્તર બાળપણમાં રવિશંકર મહારાજનો સ્વભાવ સાહસિક, નિડર, દયાળુ અને પરગજુ હતો. 4. રવિશંકર મહારાજની દ્રષ્ટિએ શાનો મહિમા વિશેષ હતો? ઉત્તર રવિશંકર મહારાજની દ્રષ્ટિએ દરેક પ્રકારના લોકસેવાના કામોનો મહિમા વિશેષ હતો. 4. જોગણ ગામમાં મહારાજે શું જોયું? ઉત્તર જોગણ ગામમાં રવિશંકર મહારાજે ગરીબાઈ અને ગંદકી જોઈ. પ્રશ્ન 5. પાણી પીવા માટે મહારાજ સાથે શું રાખતા? ઉત્તર પાણી પીવા માટે મહારાજ સાથે દોરી અને લોટો રાખતા. 6. દોરી ખોવાઈ ગયા પછી મહારાજે શો નિયમ લીધો? જવાબ દોરી ખોવાઈ ગયા પછી મહારાજે જમ્યા પછી પાણી પીવું એ પછી 24 કલાક સુધી પાણી ન પીવાનો નિયમ લીધો. પ્રશ્ન 8. હુલ્લડમાં મૃત્યુ પામેલાઓના અગ્નિસંસ્કાર કોણ કરતું? ઉત્તર હુલ્લડમાં મૃત્યુ પામેલાઓના અગ્નિસંસ્કાર રવિશંકર મહારાજ જાતે જ કરતા. પ્રશ્ન 8. મહારાજને લોકો બોરિંગવાળા મહારાજ તરીકે સાથી ઓળખતા હતા? જવાબ દુષ્કાળમાં પાણી માટે મહારાજે ઠેર ઠેર કૂવા અને બોરિંગ કરાવ્યા તેથી લોકો મહારાજને બોરિંગવાળા મહારાજ તરીકે ઓળખતા હતા. પ્રશ્ન 9. મહારાજનો જીવન ધર્મ શું હતો? જવાબ
प्रसिद्ध थी, दूर रही नहीं। लोको सेवा, लोक सेवा करवी एज महाराजनो जीवन धर्म हतो। प्रश्न त्रण, नीचेना प्रश्नोना उत्तर त्रण चार वाक्य में लखो। एक, गांधीजीना परिचय में आव्या पछी रविशंकर महाराजना जीवन में शू परिवर्तन आव्यु? उत्तर, गांधीजीना परिचय में आव्या पछी रविशंकर महाराजना जीवन में भारतनी लड़त में जंप लाव्यु, यजमान वृत्ति छोड़ी विलायतनी कपड़ा पहेरवा छोड़िया, गाम घर बधु छोड़ियो अने राष्ट्रना काम में लागी गया। आवा अनेक परिवर्तन रविशंकर महाराजना जीवन में आव्या। प्रश्न बे, महाराजे बहारवटियानो सौ प्रथम भेटो क्यारे जोयो, क्यारे थयो, केवी रीते? उत्तर, महाराजे बहारवटियानो सौ प्रथम भेटो ईस्वीसन 1922 मां थयो। महाराज रात्रे छिपलाई गामथी सरस्वड़ी गामे पाछा फरता हता त्यारे तेमने रस्ता मां बहारवटियानो भेटो थयो हतो। प्रश्न त्रण, महाराज मुख सेवक तरीके शा माटे जाणीता छे? उत्तर, कशी प्रसिद्धि विना, कोईनी प्रशंसा ने इच्छा विना मूंगा मूंगा लोकसेवा करवी ए महाराजनो जीवन मंत्र हतो, तेथी तेवो मुख सेवक तरीके जाणीता छे। प्रश्न चार, महाराज कल्लोल शा माटे गया, त्यां तेमणे शुं कर्युं? उत्तर, महाराज कल्लोल कोलेराना दर्दीओनी सेवा माटे गया, त्यां लोको अंधश्रद्धाने लीधे दवाखाने जता न हता। महाराजे सौने समझाव्या, दर्दीओना झाड़ा उल्टी साफ करिया, दवाओ आपी, स्वयं सेवक तेमज डॉक्टरोनी व्यवस्था करी। जो तमने मारो आ वीडियो पसंद आव्यो होय तो मारा वीडियो ने लाइक करो, शेयर करो अने मारी आ चेनल सीडी एजुकेशन ने तमे सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करी तेना बेल आइकन पर क्लिक करवानुं न भूलता। थैंक यू फॉर वॉचिंग दिस वीडियो।